ગુજરાતમાંથી નિકાસ થતી ફીસ પૈકી 70% નિકાસ માત્ર દુશ્મન દેશ ચાઇનામાં. વર્ષે 2500 કરોડની ફીસનો માત્ર ચાઇનામાં એક્સપોર્ટ. કોરોના મહામારીની અસરના પગલે ચાઇના માર્કેટમાં 25-30% ઘટાડો થયો છે. પ્રવર્તમાન સરહદી વિવાદને લઈને ચાઇના દ્વારા બાંગ્લાદેશ સહિત દેશોની આયાત ડ્યુટી ફ્રી કરી છે, તો ભારતને આ પગલાંથી નુકસાન થઈ રહ્યું છે. જુઓ આ એક અહેવાલમાં. આપણે ભારતમાં જેમ ચીનના મોબાઈલ ફોનની સૌથી વધુ માંગ છે, એમ ચીનમાં માત્ર ગુજરાતના દરિયામાં થતી કેટલ ફિશ, રિબન ફિશ, કોકર અને લેધર ઝેક માછલીઓની ખૂબ માંગ છે. જોકે પ્રવર્તમાન કોવિડ મહામારીની વિપરીત અસરના પગલે આ માછલીની માંગમાં પણ 20-25% ઘટાડો થયો છે. સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ જગદીશભાઈ ફોફડીએ ના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી મળતી 70% માછલીની માંગ ચાઇનામાં વધુ રહે છે. ગુજરાતના 350 કરોડના ફિશ એક્સપોર્ટમાં 2500 કરોડ જેટલું એક્સપોર્ટ ચાઇનામાં થાય છે. તાજેતરમાં ફોરેન કન્ટ્રીમાંથી ચાઇનામાં આયાત થયેલી ફિશમાં કોરોના વાયરસ સામે આવતા ચાઇના દ્વારા ફિશ ઇમ્પોર્ટમાં સખ્તાઈ કરવામાં આવી છે, જેની અસરના ભાગરૂપે 25-30% માર્કેટમાં ઘટાડો નોંધાયો છે ભારતમાં. સીફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ જગદીશભાઈ ફોફડીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારત અને ચાઇના વચ્ચે પ્રવર્તમાન સરહદી વિવાદની હાલના તબક્કે ફિશ એક્સપોર્ટ પર સીધી કોઈ વિશેષ અસર નથી, પરંતુ પ્રવર્તમાન સરહદી વિવાદને લઈ ચાઇના દ્વારા બાંગ્લાદેશ સહિતના દેશોની આયાત ડ્યુટી ફ્રી કરી છે, તો ભારતને આ પગલાંથી નુકસાનકારક ગણાવી શકાય. જગદીશભાઈ ફોફડીએ આગામી સિઝન પડકારરૂપ હોવાનું જણાવેલ છે. ચાલુ વર્ષે કોરોના ડીઝલના ભાવમાં તોતિંગ વધારો અને ચાઇના માર્કેટમાં 25-30% ઘટાડો એટલે કે પુરવઠા અને માંગનો પ્રશ્ન શરૂ થયો છે, જેને લઈને યુરોપિયન દેશો, યુએસએ, ચીન સહિતના દેશોમાં જતી માછલીઓની નિકાસ ઘટી છે. ત્યારે 1 ઓગસ્ટ 2020થી શરૂ થતી સિઝન પડકારજનક ચોક્કસ હશે જ, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતમાં 150 જેટલા ફિક્સ એક્સપોર્ટ યુનિટ કાર્યરત છે અને તેના મત્સ્ય ઉદ્યોગ થકી દેશને પણ કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ મળે છે. મત્સ્ય ઉદ્યોગ સાથે લાખો લોકોની રોજગારી સાથે સંકળાયેલા છે, ત્યારે ગુજરાતમાંથી 150 જેટલા ફિશ એક્સપોર્ટ યુનિટો હાલમાં કાર્યરત છે, જેને સીધી અસર થશે, તેમ તેમણે જણાવ્યું હતું. જગદીશભાઈ, વાત કી જાય તો ગુજરાત મેં કિતને એક્સપોર્ટ યુનિટ હૈ ઓર ગુજરાત સે ચાઇના મેં કિતની ફિશ એક્સપોર્ટ હોતી હૈ? ગુજરાત સે મેને જૈસે બતાયા કે ગુજરાત મેં તકરીબન 150 યુનિટ્સ હૈ, જિસમે સે મેજોરિટી યુનિટ ચાઇના કે લિયે પ્રોસેસ કરતે હૈ, ચાઇનીઝ માર્કેટ કે લિયે પ્રોસેસ કરતે હૈ. 2500 કરોડ કા જો એક્સપોર્ટ હોતા હૈ ચાઇના મેં, ઉસમે સે સારા આઈ મીન 3700 કરોડ કા જો એક્સપોર્ટ હૈ, ઉસમે સે 2500 કરોડ કા એક્સપોર્ટ તકરીબન 4000 કન્ટેનર કે ફોર્મ મેં વો ચાઇનીઝ માર્કેટ મેં યહાં સે લોગ બેચતે હૈ. दूसरी बात की जाए तो अभी के जो सिचुएशन है, भारत और चाइना के जो संबंध में खटास आई है, सी फूड सेक्टर है जो एक्सपोर्ट है, उस पर उसकी कितनी असर देखी जा सकती है? देखिए, मैंने जैसे पहले बताया कि हम अभी ऑफ सीजन विटनेस कर रहे हैं, तो डायरेक्ट कोई इम्पैक्ट इस मामले की वजह से आई हो ऐसा प्रतीत नहीं हो रहा है हमें. ना हमारे बायर्स ने ऐसी कोई बात करी है आज तक कि भाई हम ये सिचुएशन की वजह से इंडिया से इम्पोर्ट कम करेंगे या बंद करेंगे, तो फिलहाल तो ऐसी कोई सिनेरियो नहीं. बट एक अनएडवांटेज इंडिया के जो एक्सपोर्टर्स है उसको सबसे बड़ा ये है कि अभी पिछले दिनों में बांग्लादेश के साथ एक FTA चाइना ने किया हुआ है, जहां पर वो लोग ने चाइना से बांग्लादेश से जितना इम्पोर्ट है वो ड्यूटी फ्री कर दिया. तो फिश के ऊपर एक ड्यूटी कॉम्पोनेंट काफ़ी बड़ा है चाइनीज मार्केट में. तो हमारे जो पड़ोसी देश है जैसे पाकिस्तान हुआ और बांग्लादेश हुआ, वहाँ से और वो भी ज़्यादातर वही फिश प्रोसेस करते हैं जो हम लोग करते हैं, क्योंकि सेम सी से हम लोग ये फिश पकड़ते हैं. जैसे रिबन फिश हुआ, क्रॉकर हुआ, कटल फिश हुआ और बाकी अन्य फिशेज हुई जो लो वैल्यू, रिलेटिवली लो वैल्यू फिश है. और चाइनीज़ हिंटरलैंड में जैसे नॉर्थ चाइना में और चाइना के अंदरूनी इलाके में ये थोड़ी सस्ती मच्छी वहाँ के लोग खाते हैं. तो ये एक डिसएडवांटेज इंडियन एक्सपोर्टर्स को होगा, वो डायरेक्टली
इम्पैक्ट करेगा हमारे मछुआरों को, क्योंकि उतना उनको प्राइजेस कम मिलने वाले हैं इस साल। हाल के दिनों में ऐसा पाया गया है कि चाइना के अंदर जो फिश इंपोर्ट हो रही है और जो मीट इंपोर्ट हो रहा है, उसमें कहीं ना कहीं कुछ देशों से जो फिश इंपोर्ट हुई है उसमें कोविड के ट्रेसेस पाए गए हैं। इस वजह से चाइना ने एक पॉलिसी कर रखी है कि भाई जितना भी माल वहाँ जाता है, जितने भी कंटेनर्स इंपोर्ट होते हैं, वो सारे कंटेनर्स को कोविड के लिए इंस्पेक्ट किया जाए। नॉर्मल कोर्स में चाइना एक क्वांटिटी इंपोर्टर है और वहाँ पर बहुत बड़ी मात्रा में फिश, मीट, पोर्क, बीफ वगैरह का इंपोर्ट होता है, और क्योंकि बड़ा देश है तो मार्केट भी बड़ी है। आज के दिनों में फिलहाल जो अभी जो सिनेरियो बना है उसमें ऐसी सिचुएशन के जो जितने भी कंटेनर्स वहाँ जाते हैं उसका मूवमेंट काफ़ी स्लो हो गया है। फिलहाल तो हम जैसे गुजरात, महाराष्ट्र और कर्नाटका में सीकॉट मटेरियल में ऑफ सीजन चल रही है, बैन, फिशिंग बैन चल रहा है, तो इतना उत्पादन हमारे यहाँ है नहीं। लास्ट ईयर का जो भी हमारे पास स्टॉक था उसमें से तक पिछले सालों के कंपैरिजन में थोड़ा माल हमारे पास आज भी स्टॉक में पड़ा हुआ है, क्योंकि लास्ट में कोविड की वजह से चाइना की मार्केट 20-25% स्लो हो गई है, उसका रेट भी 20-25% कम हुआ है। जैसे गुजरात की मैं अगर बात करूँ तो गुजरात में जो पिछले साल 3700 करोड़ का जो एक्सपोर्ट हुआ है उसमें से तकरीबन 2500 करोड़ का एक्सपोर्ट चाइना के अंदर हुआ। ये 2500 करोड़ के एक्सपोर्ट पे अगर मार्केट 25% डाउन खुलती है तो इसका सीधा असर फिशरमैन पे होने वाला है। और फिलहाल आप ये भी जानते हो कि भाई जो डीजल के प्राइजेस है वो भी स्पाइक अप हुए हैं, तो अगस्त में जनरली अगस्त 1 से फिशिंग बैन लिफ्ट हो रहा है, तो मुझे ऐसा लगता है कि आने वाले दिन थोड़े हमारे लिए टफ होने वाले। एक बाजू जहाँ पर डीजल का प्राइस बढ़ा हुआ है तो फिश की मार्केट भी 20-25% डाउन है, तो सिचुएशन हमारे लिए और हमारे फिशर